राम राम, किम छो बधा। स्वागत छे नवा व्लॉग मां। काल है ने जो रात ने बधुं तैयार कर लीधुं हतुं, रात नुं कामकाज काल कम्प्लीट थई गयुं। आज है ने कारीगर आवे ने, जो काले तपा करी हती फ्री नहोता, पण आज जो फ्री होय ने आवे ने तो मशीन नुं लुक मालर नुं जी करवानुं। मालर मां बीजुं कंई नथी करवानुं, मशीन मां ओलो टेपेट वाल लागे ने ओइल निकळे ने एटले ई બદલાવવાનું, બાકી અલર તો કમ્પ્લીટ હે। ઊમ કમ્પ્લીટ હે, પણ માથે ડૂચો મલક હે, એ બધું પરો કરીને આ બધું કમ્પ્લીટ કરી મૂકું। અંદર એકાથી બે ખપારી ટૂંકમાં નીકળી ગઈ છે, બોલ ભાંગી પડ્યા પરવા, એટલે એ બધું ફિટિંગ કરવાનું છે અને મશીનનું કરવાનું છે, એ બધું હરાડો કરવાનું છે, જો આજ કારીગર આવીએ તો। બાકી આ હાથી આંકવાનું કમ્પ્લીટ કરી મૂકું, હવે બધું ધીરે ધીરે એ કમ્પ્લીટ રાખવાનું ટૂંકમાં, એવું લાગે એટલે ભડાકો કરવા થાય। ચાલુ અમારે કહે કે ભાઈ ભડાકો ભરેલો જ રાખ્યો, એવું લાગે તો ફોડવા થાય। હમણાં તો છે ને માંડવી ઉપેડામાંથી કંઈ કામ હે નહીં, ખડ વાટવાનું ને એવું, હાલો મારે જો આખરી જવું જ છે ખડ વાટવા, અને મહેંદી કરવાનું હાલે હે, બેન મહેંદી કરી દીએ હા વરસાદ નું જોઈને પછી। અને આજ ઈને શું હોય ખબર, શું હોય હા જો કડવા જો રહી, એમાં તને ફાયદો થાય કે મને થાય, પછી રહ્યો કઈ કઈ રીતના રહેવાનું છે ને, હવાનું ઉઠી અહીંથી પાણી જ નહીં, પાણી એ નહીં હે, મેં તો એને હે ને ના જ કહી હતી ચોખ્ખી, પરવા નથી રેવા દીધી, પરવા હે ને અમારે રાત વાળતા હતા બહુ ની ભીડ હતી, લેકિન આજ ફરત રેવા જ નહીં તો એ બસ પરવા વાઢો હતા એટલે હું બોલી ના હઈ ગઈ, બસ અવાજ નવરા થતી હતી કઈ બોલી ના હઈ ગઈ, ના તા કહેતા તમે, મેં તો ના જ કહી હતી કાલ, કાલ મને કીએ, કાલ મને કીએ કે મારે હે ને કડવા જશે, ના આપણે એ કઈ રેવું કઈ નથી, તક પરવાત નતી રેવા દીધી, હવે તો રેવા દીએ નહીં કીએ, ચંદર ઉગે ને તઈ વ્રત છૂટીએ, પાણી તઈ પીએ, મારે અટાણે જવું હોય ભાદરે ઘૂમરો મારવાઈ જવું છે, અને થોડુંક ખોળે વાઢી આવી બે હાટું હેઠાય ચોખ્ખા થાય, એટલે બે ત્રણ ખામ થાય, ઘૂમરો મરાઈ જાય, ખોળ વઢાઈ જાય, હેઠા ચોખ્ખા થાય, બધું થાય। ભાદરની માંડવીને છે ને 4 મહિનામાં હજી 8 દિવસ છે, ઉનાથી છે ને 12 દિવસ છે, ત્યાં કાયમ મીડિયા જોતા હોય ને ખબર હોય કે આવી કંઈક છે જો ગિરનાર, અહીંયા બધી ગિરનાર છે અને વા બધી 22 નંબર છે। આજે ટૂંકમાં 10-15 દિવસ ઊભી આવી ની માંડવી, અને હવે જો વરસાદ ના આવે ને તો ફાયદો થાય ટૂંકમાં, નકર નુકસાની છે, હવે વરસાદ આવીએ ને તો જો આ જમીન છે ને એ બધી ઓલો આગલો મેં આવ્યો હતો ને 5 દિવસ એ બધી ટૂંકમાં વરાપવા માંડી છે ધીરે ધીરે, એ 2-4 દિવસમાં વરાપી જાય એમ છે, હવે મેં ના આવે ને તો। અને ગિરનારમાં અવાર નહીં, પણ ગિરનારમાં આમ ફાયદો જ છે કે ફૂંગી છે ને બહુ ઓછી આવે, બહુ ઓછી એટલે હાવ બિલકુલ નહીં એમ છે, કોક જૂજ છોટો હે, કોક જોવા જડે, અને ઉમાં 22 નંબરમાં નવા અમુક ખેતરમાં કેવું હોય ખબર, પણ આમ ખેતર વૈયા જતા હોય ને તો એમાં હલામો છોટો કોક ગોતવો પડે, બે ચાર છોટા હોય જ ફૂંગીને, એ આમાં મોટો ફાયદો હે, હે ને ક્યાંક જોવા જડે કોક છોટો, થાય કેવી ને એ કંઈ આગણી આપણે ખબર ના પડે, બાકી એ મોટો ફાયદો હોય કે ફૂંગી બહુ ઓછી આવે, બહુ ઓછી એટલે બહુ ઓછી, અને દવાનો રાઉન્ડ એક ઓછો આવ્યો હોય આમાં, અમારે ધારીએ 5 રાઉન્ડ આવ્યા, અહીંયા 4 રાઉન્ડ આવ્યા। અમારે ભાદરે અમારે જે અહીંયા હરપું છે ને એ હવા તો પૂરી એવા છે, અવાર કંઈક બહુ વધારે છે હોય ને કરે અહીંયા નદીના કાંઠામાં તા, પણ અવાર સાવ નવીન છે, જટાણા વાવે બેઠો ને આમાં 3 છે આ માથે બેઠા, જો દેખાણ હું તમને ઝૂમ કરીને, જો દેખાતા તો હે જે રહ્યું, એક ઓલો બેઠો, પછી જો એક આ, અને એક એ ને કે જો ઓલો ઝીણો ઝીણો છે એ, એક આ, બે, અને ઓલો 3 હરપું હોય બેઠા છે, 3 પાણીમાં જઈ રહ્યા નદી કાંઠે, વાવમાં તો હોય જડો હરપ, પણ અવાર થોડાક વધારે,
યા જો અહીંયા ચાર ચાર પાંચ પાંચ ભેગા જોય, વાવમાં ત્રણ હે, આવામાં પરવા પાંચ હતા. પરવા જો કે ગાર કાઢો ને બાંધીને એટલે એ વૈયા ગયા, પણ પાછા આવી જાય. વળી ઓલું પીપળું હે ને ત્યાંથી નદી મોય આવી જાય, એમાં આવી જાવ ચાલુ કરતા હોય, વૈયા જાય ને વળી વાવમાં આવતા જાય. ડૂચામાં થોડુંક ધ્યાન રાખવું પડે, ડૂચા વ્યવહારને એવા એટલે ત્યાં બધા હેઠા ચોખ્ખા કરવા પડે. આપણે ટૂંક માલી તો હાગી અહીંયા જો આટલું રહ્યું હે, પણ એ ટૂંકમાં ખાય એવું હે, એટલે જો એ પ્રમાણે વાટતા જ. હાલો હવે મારે હે ને ભારે ખડની વાટલા, તારા બપોરે થઈ જાય એટલે હાડા ગયા તો વાગી ગયા હે. હાલો ભાઈ આજ હે ને હજી 12:30 વાગ્યા હે, અને મેં આજ અટાણામાં ચાલુ થઈ ગયું હે. તથા ગાજે ને અમારે થોડાક છટા આવ્યા હતા, આકડી બહુ નહીં પણ થોડાક આવ્યા હતા. તડકો ઓહો, ગાડી મારે સામું જોવાતું નથી, આ બધું ધોરું હે ને જપાતું નથી. જતા આમ વરી દખણા તો ઉપડું હે બધું, કાલને વારે જ એમણે વરસતો હજો. ચાલતા હે ને અમે બચી ગયા હતા વરસાદમાં હે. આજ હવે શું થાય, આજ વહેલો ચાલુ થયો એટલે હવે શું કહું છું, આજ વહેલો ચાલુ થયો હે ને છાટા જો કોક કોક ચાલુ હે. તડકે તડકે છાટા આમ ભાદરું માં છાટા પૂગી આવ્યા હે, અને આમ અહીંયા વરહે વડવા હોટું દેખાય આમ આમું હે બાપ ચાલુ હે ધીરો ધીરો, બહુ તો નથી ના એવો નહી, પણ ધીરો ધીરો ચાલુ હે. ગાજે માથે જ ગાજે છે એટલે આવી ગયો. હજી તો ખાલી પાંખ પલાર આવ્યો હે, હવે વીમણું જોવા નથી ગયો. આવ્યું આમ છે એટલે ભાદરે દાવા હે, આમ બહુ ટેકો હતો. વીમણો કેવો હોય તો પછી હવે ફોન કરીને પૂછી ગયો, પછી ખબર પડે આમ નહોતો તારીખો, પણ એમને ભૂગી ગયો. હવે બધું ટૂંકમાં ચારે કો મેક થઈ ગયું હે, પણ બહુ આવ્યો નથી એવો કંઈ ખાસ. અગાઉ પાંખ પલાર જેવા છાટા આવ્યા હે. અમારે હવે આ વરસાદ છે ને એ બધાને નુકસાન જ કરશે. 39 વાળાને બિચારાને આગલો હજી પલાયરું હતું, મન મન કોરું થયું હતું ને કલર હાલે એવું થયું હતું, તો વરી પાછો આજ આવી ગયો. એટલે એને તો આ ભેહાણ હતું અને પાછું ડબલ થયું, અને અમારે બસ હવે પાક ટૂંકમાં પાક જ ગઈ હતી, ઉપાડવાની હતી 2-4 દીમાં, તો વરી આજ આવી ગયો. વરી આ દિગત આજ આ જોકે થોડોક જ આવ્યો હોય, વધારે નહીં આવે તો વાંધો નહીં આવે, એટલાથી 2 દીમાં પાછું કોરું થઈ જાય, પણ જો વધારે આવે ને તો વરી 8-10 દી નીકળી જાય. રૂંઢાના 5 વાગ્યા હે, અને આવ્યો હું અટાણે ધારીએ ઘૂમરો મારવા. બપોરે અમારે મેં હતો કેટલો ખબર, 5 પલાર જેવો, વધારે નહોતો. આમ બીજે વાવડ થાય છે વધારે પૂર થઈ ગયો એવો, બાકી અમારે એટલો કંઈ ખાસ હતો નહીં, 5 પલાર જેવો. ટૂંકમાં નેવાના પાણી હાલી આમ ફરિયા બહાર નીકળ્યા નથી, એટલો હતો 5 પલાર જેવો હતો. કંઈ બહુ નડે એવો નથી, બાકી માંડવી હવે કમ્પ્લેટ પાકી ગઈ છે. જો મેં બંધ રહીએ ને તો 4-5 દીમાં ઉપડે એમ હે, ટૂંકમાં જગ્યા કોરી થવાની વાત છે. બાકી હાવ કમ્પ્લેટ છે, એમાં કંઈ જોવા પણ હે નહીં, એટલેથી વયો રહીએ તો. બાકી નકર હવે હે ને આ બધાને નુકસાની કરીએ એમાં. હવે જો આમને કોરું રહેવા દઈએ ને તો આ ડૂચો અલામો રહી જાય, નકર હે ને ડૂચાને જો 39 નંબર માંડવી એ ખેડૂત નથી ને એ બધા ડૂચા ફેલ. હા ટૂંકમાં ખાતર થાય એવા હે, કારણ કે 2 વાર પલારી લીધા ને એમાં કંઈ હારાવટ છે નહીં ડૂચામાં. હવે આ 20 નંબર ને 22 નંબર ને ગિરનાર ને એવી જે લાંબી મુદતની હતી હોય ને એના ચરામાંથી આહા હે, એ ચરા કદાચ રહી જાય. હવે એ જો મેં નહીં આવે ને તો એ કોરા રહે. હવે તો હે ને કુંજુનું રખોલું થાય, કુંજુના ઘેરા ચાલુ થઈ ગયા. જો તમને સંભળાતો હવે જો આવા બે હે ખેતરમાં એમણે એને ઉપડી ગઈ છે. ઓલી 39 નંબર હોય ને એ કોરું ખેતર હશે બેસી ગઈ. હવે તો કોરું નહીં આમાં માંડવીમાં બેસી જાય, પણ પરબારી ના બેસે, કોરા ખેતરમાં બેસે ને એને વારે ના બેસે, પછી બહુ આવતી હોય તો ગમે એમાં બેસી જાય. એટલે એ થોડુંક ધ્યાન રાખવું જોઈએ કુંજુનું. અહીંયા
અટાણે પાછો છે ને જરાક જો આમ આદર છે ને ઉવા આવે છે વરી પવન રોટલા ઘડાય છે ચૂલો આમ માંડે પવન જાય આમ ઇને ઇને હે ને હા નિર્જળ અપવા છે સવારનું પાણી પીધું નથી સર ફૂલ ચંદર ઉખીએ ને તઈ વ્રત તૂટી પાણી પીવાનું નથી ગરમી ને વાત કરાતી પાણી ની તરફ ના લાગે પણ તો એ કઈ મણા રોગ બેઠું હોય તો તરફ ના લાગે હું એ જી હોય પણ હવે બોલો સવારનું પાણી નથી પીધું નહીં બીજું તો પાણી એવું કઈ ના હોય અમે તો હું તો વાડીએ આવ્યો ને ભારી ખડની વાટી ના આવે ત્રણ ગ્લાસ પાણી પી ગયો એ તો ઠીક મેં તો મહેનત કરી હતી ખડ વાટી ગરમી બહુ હતી પણ તો એ મારા રોગ બેઠું હોય તો એ પાણી પીવા જોઈએ હે ઉખી ઉખી બા ઉખી ચાંદો તો ઓકે ને એ કઈ થોડો ના ઉગે એવું મને જતા કારણ થયું પાછું એ હવે શું થાય હે ચાંદો ઉખીએ પણ મોડો ઉખી આજ દહક વાગે ઉખી હા એ મોડો ઉખી એ થાય બેન છે ને દૂધનો વાટકો ભરી એવી હે બિસ્કિટ નહીં ખાવ દૂધ નહીં બિસ્કિટ પછી હવે વ્યારા શું કરે ખીરો બનાવી નાખી રાખી લઉં પછી મારા બાપુ ને આ પલક નું બધું વેલો કરી હતી કે ચંદ્ર તો મોડો મીઠું ના નાખવાનું એમાં કઈ મીઠી વસ્તુ નાખવાનું હીરો બની ગયો ઢેફલી પાડી લે પછી શું કહેવાય ચંદર ની ચાંદા ની પૂજા કરવાની તૈયારી થોડી ઘણી આપણે વસ્તુ નથી ને તે હું ગામમાં ગઈ હતી લઈ આવી હતી હલો એ તો દેખાય આવી ગયો ચાંદો કેવો મસ્ત દેખાય અંધારું હોય અટાણે તો લાઈટ કરવી જો હોય આમાં આવે ને થોડી ઘણી હા જો ચાંદોમાં અમે મસ્ત દેખાય અને અમે જો પૂજામાં આ સામગ્રી લીધી છે કંઈ ઘટતું હોય કે વધઘટ હોય તો કહેજો જો આ ચાણી રાખવાનો દીવો છે આ દીવો બોવાનો પાણી મીઠાઈ કંકુ ચોખા ને આપણે છે ને ચંદો ભગવાનને પાણી અર્પણ કરવાનું છે પાણી પી રહ્યો હવે હા
એમાં ધ્યાન રાખો ને. સવાર નું માય મોઢા માં પાણી નાખ્યું, હવે તો આપી લીધું. મને કુન કુન કરવા છોતરી તો એ કમેન્ટ કરજો. ચોવીસ કલાક થાય, ચોવીસ નહીં પણ વધારે થઈ ગયા. કાલે સાડા આઠે ખાધું, હાટણ સાડા નવ વાગ્યા, જોયું ને પચીસ કલાક થઈ. હવે અન્નનો દાણો મોઢા જાય. ઈ તો હાચો ખાય તો તારે વધારે ખાય. પાણી વગડાયેલું જાય બહુ કહેવાય ને, પાણી તો જોઈ ને મણા ને કઈ નહીં જોઈ. બીક લાગી હતી, બે ત્રણ વર્ષ ફેરવી હતી કે નીરે વાય તો.